મોર્નિંગ સ્ટુડન્ટ આજે આપણે જોશું ઓ મોલેક્યુલ મતલબ કે ઓ ટુમાં કેટલા ઇલેક્ટ્રોન હશે તો કે ઓ ટુમાં ઇલેક્ટ્રોન રચના આપણને ખબર હોવી જોઈએ તો કે વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી ફોર જેની ઇલેક્ટ્રોન રચના છે એમાં વન એસને ઓર્બિટલને ન બતાવો તો પણ ચાલે પણ જે આપણે ટુ છે એમાં તો ફૂલ ભરેલી છે એટલે બે બાજુ શું આવશે ટુ એસ ટુ ટુ એસ ટુ અને આ બાજુ ટુ પી ફોર ટુ પી ફોર તો બંનેમાં ઇલેક્ટ્રોન કેટલા આવશે આનો એક ઇલેક્ટ્રોન આમાં એન્ટર આનો એક આમાં એન્ટર આ ઇલેક્ટ્રોન પાછો આમાં એન્ટર આનો એક ઇલેક્ટ્રોન આમાં એન્ટર આ ઇલેક્ટ્રોન આમાં એન્ટર થશે આ ઇલેક્ટ્રોન આમાં એન્ટર થશે વૈધ્યો જે એક ઇલેક્ટ્રોન એ ક્યાં જશે ભરાઈ ગયું એટલે એન્ટીબોન્ડિંગમાં અને આ એક ઇલેક્ટ્રોન ક્યાં જશે એન્ટીબોન્ડિંગમાં તો આવી રીતે જે ઇલેક્ટ્રોન રચના ભરાય છે તો સ્ટેબિલિટી આની શું કહેવાય ઇલેક્ટ્રોન રચના મતલબ મોલેક્યુલર રચના મોલેક્યુલર ઓર્બિટલની જે રચના લખવી હોય તો કઈ રીતે લખી શકાય તો કે પહેલાં સીગમાં વન પછી સીગમાં સ્ટાર વન પછી સીગમાં ટુ એસ ટુ આની ઉપર ટુ લખવાના કારણ કે આપણે બ ઇલેક્ટ્રોન ભરીએ છે ને અને અહીંયા વન આ બંને પછી સિકવન્સ શું આવશે સીગમાં ટુ એસ ટુ એના પછી સીંગમાં સ્ટાર ટુ એસ ટુ એના પછી સીમા ટુ પી ઝેડ ઇઝ ઇક્વલ ટુ સોરી ગ્રેટર ધેન પાય ટુ પાય વાય ઇઝ ઇક્વલ ટુ ટુ પીઝેડ ગ્રેટર એન્ટીબોન્ડિંગ આવી રીતે શું આવશે એની રચના આવશે જોવો તમે નીચે આપેલી છે આવી રહી તો સિમ્પલી ઇલેક્ટ્રોન રચના યાદ રાખવાની જરૂર નથી તમને એની ઓટોમિક રચના યાદ રાખવાની જરૂર નથી ઇલેક્ટ્રોન રચના આવડતી હોય તો ઓટોમેટિક તમને શું આવડી જશે એની રચના જે હોય એ આવડી જાય તો આપણી પાસે જે બોન્ડ મોલેક્યુલર છે બોન્ડ છે ઓર્બિટલ છે એ કઈ છે આ બધી છે એમાંથી તમને અહીંયા આપ્યું છે ઓ ટુમાં આઠ છે એ બોન્ડિંગ છે માઇનસ ચાર છે એ કેવી છે બોન્ડ ઓર્ડર મેઝર કર્યો છે માઇનસ ચાર છે એ કેવી છે તમને તો કે જે આપી છે તમને માઇનસ ચાર એ શું એક મિનિટ આપણે આમાંથી જોઈને જ કરી લઈએ તો કે બોન્ડિંગને બોન્ડિંગ ગણવા જાવ ત્યારે શું થાય છે એક બે ત્રણ ચાર અને શું કીધું છે તમને એક સેકન્ડ બોન્ડ ઓર્ડર ઇન ઓ ટુ ઇઝ બોન્ડ ઓર્ડર કેટલો છે ઓ ટુનો તો કે બે કઈ રીતે બે તો કે આઠ જે છે એ એન્ટીબોન્ડિંગ છે ને ચાર જે છે એ કેવી છે બોન્ડિંગ છે કઈ રીતે તો કે તમારી પાસે જે ઇલેક્ટ્રોન છે એ કેવા છે એક બે ત્રણ ચાર તો કેટલા થશે ચાર માઇનસ એન્ટીબોન્ડિંગ એક પ્લસ એક કેવું આ શું થશે આ એક અને આ વન હા પ્લસ વન હા વન હા પ્લસ વન હા મતલબ કેટલા થઈ જશે અહીંયા તો કે ફોર માઈનસ અઉસમાં આ બે લસાલીઓ એટલે શું થાય બે અહીંયા ગુણે બે પ્લસ એક પ્લસ એક બે તો આ ક્યાં જશે ચાર દૂણે આઠ માઇનસ ચાર શું આવશે ચાર અને ડિવાઈડ બાય ટુ તો રહેશે જ તો ડિવાઈડ બાય ટુ આન્સર શું આવશે ટુ તો આવી રીતે આખો આન્સર આપેલો છે જ્યારે નીચે આપેલો નથી તો આપણે સોલ્યુશન જાતે કરી લેશું તો ઓટે મોલેક્યુલનો બોન્ડ ઓર્ડર કેટલો થયો બે મોલેક્યુલ કન્ટેન ડબલ બોન્ડ મતલબ ઓ મોલેક્યુલ કેવા બોન્ડ ધરાવી શકે ડબલ બોન્ડ કાર્બન હોય તો સિંગલ બોન્ડ આવે એમાં નાઇટ્રોજન હોય તો એ કેવા બોન્ડ બનાવી શકે ત્રણ બોન્ડ બનાવી શકે એવી રીતે બધાની કેપેસિટી કેવી હોય અલગ અલગ તો શું કીધું છે કે અનપેડ ઇલેક્ટ્રોન કેટલા છે બે છે એટલે એ ઓટુ મોલેક્યુલ કેવું છે પેરા છે જો અનપેડ ઇલેક્ટ્રોન ન હોય તો એ કેવું થાય ડાયા મેગ્નેટિક આગળના બે કેવા હતા ડાયા હતા એન નો બોન્ડ ઓર્ડર કેવો છે ત્રણ ઓ નો બે છે ઓલ ધ નંબર ઓફ ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ ઇન એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર એન ટુ ઇઝ ટુ વાઇલ ધ ઓ થ્રી ઇઝ ફોર મતલબ કે ઓટુનો એન્ટુ એન્ટીબોન્ડિંગમાં છે મોલેક્યુલ હતા એ કેટલા હતા બે હતા ઇલેક્ટ્રોન જ્યારે ઓક્સિજનમાં કેટલા છે તો કે ચાર છે એને કારણે કેવું થાય છે ડિસ્ટેબિલાઇઝ ઇટ્સ કમ્પેર ટુ એન ટુ એન ટુના કરતાં જે ઓ છે એ કેવું છે સ્ટેબલ નથી કારણ કે એમાં ઇલેક્ટ્રોન વધારે છે તો એનર્જી વધારે રહેશે ને એનર્જી વધારે હશે તો એની સ્ટેબિલિટી કેવી હશે ઓછી હશે એનર્જી ડિસોસિએટ મતલબ કે ડિસોસિએટ એનર્જીનો મતલબ શું મોલેક્યુલ ઓ ટુ છે એને એકલું ઓક્સિજન ખાલી ઓ ઓક્સિજન કરવા માટે આ જે ઓ ટુ હોય બને બે ઓક્સિજન છે એ બે ઓક્સિજનને તોડવા માટે જે એનર્જી જોઈએ એ કેટલી જોશે ચારસો ચોરાણું કિલો જૂલ પર મોલ વિચ અબાઉટ હાફ ઓફ ધ એન્ડ ટુ બોન્ડ લેન્થ ઇઝ વન પોઈન્ટ વન વન પોઈન્ટ ટુ વન એંગસ્ટ્રોંગ ઓર એન ટુ ની બોન્ડ લેન્થ કેટલી છે એક પોઈન્ટ અને એમાં કેવી એનર્જી જોશે ઓ ટુ કરતા અડધી ઇટ ઇઝ ઓલ્સો ઇન્ટરેસ્ટેડ ધ એડિશન ઓફ ધ ઇલેક્ટ્રોન એ ઇલેક્ટ્રોનમાં જો શું ફેરફાર કરવામાં આવે તો કે નીચે પ્રમાણે ફેરફાર કરવામાં આવે ઓ ટુ માઇનસ ટુ મતલબ કે બે ઇલેક્ટ્રોન ઓછા કરી દેવામાં આવે તો એનો બોન્ડ ઓર્ડર કેવો થઈ જશે વન ઓ ટુ માઇનસ વન એક ઇલેક્ટ્રોન ઓછો કરવામાં આવે તો એક પોઈન્ટ પાંચ ઓ ટુનો કેટલો છે બે અને ઓ પ્લસ એક ઇલેક્ટ્રોન ઓછો કરવામાં આવે તો કેટલા સોરી મિસ્ટેક થઈ ગઈ અહીંયા માઇનસ ટુ છે મતલબ બે ઇલેક્ટ્રોન વધારવાના માઇનસ વન છે એટલે એક ઇલેક્ટ્રોન વધારવાના અને પ્લસ છે એટલે એક ઇલેક્ટ્રોન ઘટાડવાના તો એની કેટલી આવશે એનર્જી ટુ પોઈન્ટ ફાઈવ તો શું તમને કેવા માગે છે તો કે સિરીઝ કહેવા માગે છે જેટલા ઇલેક્ટ્રોન ઓછા એટલા એના બોન્ડ ઓર્ડર કેવા હશે વધારે હશે સૌથી વધારે ઓ ટુ પ્લસ પછી ઓ ટુનો પછી ઓ ટુ માઇનસ ને પછી ઓ ટુ માઇનસ ટુનો માર્કમાં તમને કોઈ પણ સિકવન્સ આપ્યું હોય ઓક્સિજન માઇનસ ટુ ઓક્સિજન માઇનસ થ્રી ઓક્સિજન પ્લસ થ્રી ઓક્સિજન માઇનસ ફોર આવી સીરીઝ આપી હોય ને પછી એમ કે બોન્ડ ઓર્ડરની સ્ટેબિલિટી પ્રમાણે એને તમે શું કરો અરેન્જ કરો તો તમારે આવી રીતે કરવાનું થાય તમને આખો રૂલ્સ યાદ હોવો જોઈએ એના પછી છે એફ ટુ લેખ્યું તો કે એફ મોલેક્યુલ કેવી રીતે છે તો કે ધ વેલેન્સિયલ કન્ફ્યુગરેશન ઓફ ધ એફ એટમ ઇઝ ટુ એસ ટુ ટુ પી ફાઈવ મતલબ કે એક ઇલેક્ટ્રોન કેવો છે ઓક્સિજન કરતાં વધારે છે એક ઇલેક્ટ્રોન વધારે હોય તો એની ઇલેક્ટ્રોન રચનામાં શું ફેર પડે છે તો કે એફ ટુ મોલેક્યુલ ઓર્બિટર એનર્જી લેવલ ડાયાગ્રામ કેન બી ડ્રો વન સચ એઝ ઓ મતલબ ઓ ટુની જેમ જ એફ ટુનું આપણે ડ્રો કરી શકીએ એમાં ડિફરન્સ ક્યાં આવશે તો કે અહીંયા ડિફરન્સ આવશે અહીંયા આપણે એક એક ઇલેક્ટ્રોન આવશે તો એની જગ્યાએ કેવા આવશે બબે ઇલેક્ટ્રોન બોન્ડ ઓર્ડર કેટલો આવશે વન કઈ રીતે તો આપણે આમાં જ જોઈ લઈએ ડાયાગ્રામમાં તો કે એક ઇલેક્ટ્રોન એક્સ્ટ્રા છે મતલબ ટુ પી ફાઈવ છે તો અહીંયા એક ઇલેક્ટ્રોન આવશે અને અહીંયા એક ઇલેક્ટ્રોન આવશે ઇલેક્ટ્રોન એક અહીંયા ભરાશે એટલે આ થઈ ગયા બે અને અહીંયા એક ભરાયા એટલે આ થઈ ગયા આટલા તો હવે આપણે જ્યારે બોન્ડ ઓર્ડર ગણવા જાય તો અહીંયા એક ઓર્બિટર બે ત્રણ અને ચાર ચાર માઇનસ એક બે અને ત્રણ ચાર માઇનસ ત્રણ બોન્ડ ઓર્ડર કેટલો આવશે વન આવશે રેડી તો અહીંયા તમે જોઈ શકો છો એને એમનો બોન્ડ ઓર્ડર આપી દીધેલો છે તો અહીંયા વન છે અને આ ઇલેક્ટ્રોન રચનામાં શું ડિફરન્સ આવશે તો કે ટુ આવશે અહીંયા આમાં કેટલા હતા તો કે વન હતા ઓક્સિજનમાં જુઓ અહીંયા અહીંયા કાંઈ અહીં પૂ નથી મત સોરી એ નથી જોવાનું આપણે આ જોવાનું અહીંયા કંઈ અહીં પૂ નથી આ તો કેટલા છે વન વન ને આનામાંથી કેવો છે ઝીરો એટલો ડિફરન્સ છે ને ઓલામાં કેટલા હતા ટુ ટુ આ મોલેક્યુલ એન ટુ અને એફ ટુમાં ડિફરન્સ આપેલો છે હવે આગળનો ટોપિક આપણે કાલે ચર્ચા કરીશું આજે અહીંયા સુધી રાખીશું